આજે આપણે બનાવીશું સેંગોડા મસાલેદાર શાક સેંગોડા કાચા પણ ખાવામાં આવે છે તેને શાકમાં કાચા પણ એડ કરવામાં આવે છે અને બાફીને પણ ખાવામાં આવે છે સ્ટીમ કરીને પણ ખાવામાં આવે છે સિંગોડાનો ચાટ પણ બનાવવામાં આવે છે અને આ સિંગોડાનો તમે સલાડ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો સિંગોડાનું મંચુરિયન તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે ચાઇનીઝ રેસીપી બનાવતા હોય ને બસ એ રીતે પણ બનાવવામાં આવે છે પણ આજે આપણે બનાવીશું સિંગોડાનું ચટપટું શાક આ સિંગોડાનું શાક બનાવવું ખૂબ જ સરળ છે તમે વિડીયો પૂરેપૂરો જોજો વચ્ચે સ્કીપ ના કરતા અને આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો સિંગોડાની અલગ અલગ રેસીપી જોવી હોય તો કોમેન્ટમાં મને ખાસ લખીને જણાવજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં અહીંયા મેં થોડા સિંગોડા લીધા છે તેને બે વાર આપણે પાણીથી ધોઈ કાઢીશું આ સિંગોડાને આપણે બાફીને કે સ્ટીમ કરીને પણ ખાઈ શકીએ છીએ તેને શેકીને પણ ખાઈ શકીએ છીએ તો અહીંયા એક સિંગોડું લઈશું અને તેને એક કટમાર્ક લગાવી દઈશું ચપ્પાની મદદથી તે થોડાક ટાઈટ હોય છે એટલે તમને શરૂઆતમાં તમને કટ કરતાં થોડી વાર લાગશે ધાર ધાર ચપ્પાની મદદથી કટ માર્ક લગાવી શકો છો જેથી તે ઝડપથી બોઈલ થઈ જાય તો બોઇલ કરવા માટે આ રીતે ઢોકળાનું કૂકર લીધું છે તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીને ઉપર કાણાવાળો ટોપો મૂકીશું અને તેમાં સિંગોડા એડ કરી દઈશું અને તેને પંદર મિનિટ માટે બોઈલ કર્યા બાદ સ્ટીમ કર્યા બાદ આ રીતે ઠંડા પડે પછી કટમાક લગાવીને પણ તેને ખોલી શકો છો તો સિંગોડાને પહેલાં પણ કટમાર્ક લગાવી શકો છો અને ના લગાવો તો પણ કોઈ વાંધો નથી ત્યારબાદ તમે આ રીતે કટમાર્ક લગાવીને સરળતાથી તેને ખોલી શકો છો તો સિંગોડાની ઉપરની છાલનો ભાગ કાઢી નાખીશું અને જે પણ તમને વ્હાઈટ ભાગ દેખાય બસ તે જ રાખીશું ઉપરની જે એકદમ પતલું લેયર હોય છે બ્લેક ભાગનું અને સ્કીન લેયર હોય છે જે સ્કીન ટાઈપનું હોય છે તેને પણ આપણે રિમૂવ કરી દઈશું તો આ રીતે ચપ્પાની મદદથી અથવા હાથથી પણ તમે તેને બહાર કાઢી શકો છો તો કેટલું સરળ છે સિંગોડા બાફવું અને તેને આ રીતે સ્ટીમ કરીને તમે ખાશો ને તો ખાયા જ કરશો સિંગોડા આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને સિંગોડા વજન ઉતારવા માટે પણ ખૂબ જ ગુણકારી છે સિંગોડા થોડાક જ તો પણ પેટ ભરાઈ ગયું હોય ને એવો ફીલ થશે સિંગોડા ખાવાથી કમરનો દુખાવો પણ દૂર થાય છે અને આ સિંગોડા તમને નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીમાં જોવા મળે છે તો અહીંયા સિંગોડાની સબ્જી બનાવવા માટે આઠથી દસ નંગ જેટલા સિંગોડા લીધા છે ત્યારબાદ એક કઢાઈમાં આપણે તેલ એડ કરીશું તેલ થોડું મીડિયમ ગરમ થાય એટલે તેમાં શિંગોડા એડ કરી દઈશું આપણે સિંગોડાને કૂક કરીને જ રાખ્યા છે પણ સબ્જીમાં તેની ફ્લેવર સારી આવે તે માટે આપણે તેને એક બે મિનિટ માટે ધીમી આંચ ઉપર ફ્રાય કરી લઈએ તો જ્યાં સુધી તેનો કલર આછો ગુલાબી થાય ત્યાં સુધી જ તેને કૂક કરવા તો આ રીતે ફ્રાય કરેલા સિંગોડાની સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો અહીંયા સિંગોડા બાફવાની રીત તમને કેવી લાગી તે પણ ખાસ કોમેન્ટમાં લખીને જણાવજો હવે તમે જોઈ શકો છો સિંગોડા સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો તેને એક અલગ ડીશમાં લઈ લઈશું અને કઢાઈમાં તેલ વધારે છે તો તેમાંથી થોડું તેલ ઓછું કરી દઈશું બે ચમચી જેટલું તેલ રાખીશું અને વઘારમાં એક ચમચી જીરું અડધી ચમચી હિંગ અને એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને ધીમી આંચ ઉપર તેને ગુલાબી થાય ત્યાં સુધી શેકીશું ત્યારબાદ તેમાં એક ટામેટાની પેસ્ટ એડ કરી દેવી અહીંયા સબ્જી બે વ્યક્તિ ખાઈ શકે તેટલી જ બનાવું છું એટલે મેં એક જ ટામેટું લીધું છે અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરવી અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરવી અને જો લસણ ખાતા હોય તો લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો ત્યારબાદ તેને સાદરી રીતે આપણે સોતે કરી લઈશું મિક્સ કરી લઈશું ટામેટાની ગ્રેવી સાથે ત્યારબાદ તેમાં બીજા મસાલા કરીએ તો તેના માટે અહીંયા એક ચમચી જેટલું અથવા તો અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લેવું અડધી ચમચી હળદર પાવડર લેવું એક ચમચી ધાણાજીરું પાવડર મસાલા તમે જેટલી સબ્જી બનાવતા હોય એ પ્રમાણે એડ કરવા જો તમારી ક્વોન્ટિટી વધારે હોય તો એ પ્રમાણે ટામેટાની પેસ્ટ વધારે એડ કરવી ત્યારબાદ તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું થોડું થોડું પાણી એડ કરતાં રહેવું અને ટામેટાની પેસ્ટ સાથે મિક્સ કરતાં રહેવું જેથી ઝડપથી રસો સારો ઘટાદાર થઈ જાય અને સારી રીતે મિક્સ થઈ જાય તેમાં કોઈ ગોટ્યો ના પડે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવો અથવા કિચન કિંગ મસાલો એડ કરવો કે સબ્જીનો મસાલો એડ કરી શકાય ત્યારબાદ એકાદ મિનિટ માટે તેને બોઈલ થવા દઈશું ત્યાર પછી અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું હવે તમે સિંગોડા જે આપણે ફ્રાય કરીને રાખ્યા છે તેને એડ કરી શકો છો જો તમારે કાચા સિંગોડા એડ કરવા હોય તો જ્યારે આપણે ટામેટાની પેસ્ટમાં પાણી એડ કરીએ છીએ ત્યારે જે સિંગોડા એડ કરી દેવા અને દસ મિનિટ માટે તેને કૂક થવા દેવું હવે આપણે તેમાં મીઠું એડ કરીશું તો વન ફોર્થ ટેબલ સ્પૂન અથવા અડધી ચમચી જેટલું મીઠું એડ કરવું તો સ્વાદ અનુસાર જેટલી તમે સબ્જી બનાવતા હોય તેટલું જ તેમાં મીઠું એડ કરવું ત્યારબાદ બે મિનિટ માટે તેને કૂક થવા દઈશું જેથી સબ્જીની સાથે સિંગોડા સારી રીતે ભળી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું સબ્જીનો રસો તમારે જેટલો રાખવો હોય તેટલી થિકનેસ તેમાં રાખવી તમે જોઈ શકો છો બહુ જાડો નહીં કે બહુ પતલો નહીં એવો ગાઢો રસો આપણે રાખ્યો છે અને એકદમ નોનવેજ ખાતા હોય ને તેવી ફિલિંગ આવે ને એવો સબ્જી તૈયાર થઈ છે હવે તેને લીલા ધાણાથી ગાર્નિશ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ સબ્જીને તમે રોટલી પરાઠા કે પછી બાસમતી રાઈસ સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકવાર જરૂર આ રેસીપી ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો એકદમ ચટાકેદાર જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું મસાલેદાર સિંગોડાનું શાક તૈયાર થયું છે દર્શનાસ સ્ફૂડ એન્ડ કિચન હબ ચેનલને હવે તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો હજુ સુધી તમે દર્શના સ્ટુડન્ટ કે ચનાબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે હવે થોડી ટિપ્સ જોઈ લઈએ કે આ સબ્જી બનાવતી વખતે માત્ર પાંચ જ મિનિટનો સમય લાગે છે સિંગોડાને પહેલાં બાફી લઈશું અને ત્યારબાદ તેને ફ્રાય કરી લઈશું તો સિંગોડા બાફતા પણ વાર નથી લાગતી અને તેને કાણાવાળા ટોપામાં જ બાફવા પાણીની અંદર સિંગોડાને ડૂબાડીને ન બાફવા જેથી તે ઝડપથી બફાઈ જાય છે અને પોચા બની જાય છે તો એવા સિંગોડા આપણે નથી લેવાના સિંગોડાને બરાબર સ્ટીમ કર્યા બાદ જ્યારે પણ આપણે ટામેટાની ગ્રેવી સાથે તેને મિક્સ કરીએ ત્યારે પાણીની સાથે તેને હલાવતા રહેવું ત્યારબાદ જ તેને એડ કરવા આમ કરવાથી સિંગોડા સારી રીતે મસાલાની સાથે મિક્સ પણ થઈ જશે સબ્જીમાં મસાલા તમે ટેસ્ટ પ્રમાણે અને ક્વોન્ટિટી પ્રમાણે એડ કરવા રસાની થિકનેસ મીડિયમ જ રાખવી બહુ વધારે પડતો રસો ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખવું ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ